પહેલી મેના દિને ગુજરાતનો સ્થાપના દિન ઉજવાય છે। આ વખતે ગુજરાત સ્થાપના દિનની રાજ્યકક્ષાની ઉજવણી જામનગરમાં થવાની ઘોષણા થતાં જામનગરનું તંત્ર આયોજનની તૈયારીઓમાં લાગી ગયું છે। મુખ્યમંત્રીથી લઈ મંત્રીઓ અને હાઈ પ્રોફાઇલ મહેમાનોના ઉતારા સહિતની વ્યવસ્થા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજન માટેની કવાયત શરૂ કરી દેવામાં આવી છે। પ્રદર્શન ગ્રાઉન્ડમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાની સંભાવના છે। નવનિયુક્ત કલેક્ટર બી એ શાહ તથા એસપી પ્રેમસુખ ડેલુ સહિતના અધિકારીઓએ આજે સમગ્ર આયોજન માટે વિવિધ સ્થળોની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી। જામનગર જિલ્લાના ધ્રોલ ગામે આંબેડકર નગરમાં મનસુખભાઈ ચૌહાણ અને સોનલબેન ચૌહાણ નામનું દંપતી વસવાટ કરતું હતું। 2-3 દિવસથી સોનલબેન લાપતા થતા તેના માતા જશુબેન રાજકોટથી ધ્રોલ દોડી આવ્યા હતા। જમાઈ મનસુખભાઈએ યોગ્ય જવાબ ન આપતા જશુબેને સગા સંબંધીઓને ત્યાં તપાસ કરી આખરે પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસને લાપતા મહિલાના પતિ મનસુખભાઈ ઉપર શક જતા તેની આગવી ઢબે પૂછપરછ કરતા મનસુખભાઈએ જે કહ્યું એ સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી। મનસુખભાઈએ ચારિત્ર બાબતની શંકા કરી પત્ની સોનલબેનને ગળે ટૂંપો દઈ તેનો જીવ લઈ લીધો હતો। એ પછી સિફતપૂર્વક ઘરના ફળિયામાં જ તેણીની લાશ દફનાવી દીધી હતી। પોલીસે જમીન ખોદાવી લાશ બહાર કાઢી પોસ્ટમોર્ટમની કાર્યવાહી સાથે જ આરોપી વિરુદ્ધ ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી છે। રાજ્યભરની મહાનગરપાલિકાઓની મેયર 11 ટીમ વચ્ચે યોજાયેલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગર મેયર 11 ચેમ્પિયન બનતા નગરના ગૌરવમાં વધારો થયો છે। વડોદરામાં રમાયેલ ફાઇનલ મેચમાં વડોદરાની ટીમને હરાવી જામનગરની ટીમે ખિતાબ પર કબજો કર્યો હતો। જામનગરની ટીમે 212 રન કરી વડોદરાને પડકારજનક ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં વડોદરાની ટીમ માત્ર 159 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી। સાંસદ પૂનમબેન માડમ, કૃષિમંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, મેયર બીનાબેન કોઠારી, પવન સંસ્થાના ડિરેક્ટર અમીબેન પરીખ વગેરે આગેવાનોએ વડોદરા જઈ જીતની ઉજવણીમાં સામેલ થઈ વિજેતા આગેવાનોનો ઉત્સાહ વધાર્યો હતો। જામનગરની ટીમે પોતાની જીત તાજેતરમાં ચીર વિદાય લેનાર ક્રિકેટ સલીમ દુરાનીને અર્પણ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ચૈત્ર સુદ 14ના દિને ભગવાન શ્રી કાર્તિકેય સંબંધિત પંગડી ઉત્સવ દક્ષિણ ભારતમાં ધામધૂમથી ઉજવાય છે। જામનગરમાં પણ આજે દક્ષિણ ભારતીય પરંપરા મુજબ આ ઉત્સવ ઉજવાયો હતો। શહેરમાં વસતા દક્ષિણ ભારતીયો દ્વારા શોભાયાત્રા યોજાઈ હતી, જે પંચેશ્વર ટાવર પાસેથી આરંભ થઈ ટાઉન હોલ, ત્રણબત્તી થઈ જૂના રેલવે સ્ટેશન પાસે આવેલ કાર્તિક સ્વામીના મંદિરે પૂર્ણ થઈ હતી। છોટી કાશી જામનગરમાં આજે હાટકેશ જયંતીની વિધિ વિધાન પૂર્વક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। નાગર બ્રાહ્મણો તથા નાગર જ્ઞાતિ દ્વારા વિવિધ ધર્મ કાર્યો યોજાયા હતા। પરંપરાગત રીતે શોભાયાત્રા પણ યોજાઈ હતી। શોભાયાત્રા નાગરપુરાથી આરંભ થઈ ખંભાળિયા ગેટ, હવાઈ ચોક થઈ સત્યનારાયણ મંદિર રોડ પર આવેલ શ્રી હાટકેશ્વર મંદિરે પૂર્ણ થઈ હતી। ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે 28મો પદવીદાન સમારંભ થવા જઈ રહ્યો છે। યુનિવર્સિટીની સ્થાપના આઝાદી પહેલાંની થઈ છે અને ભવ્ય ભૂતકાળ છે એનો। આ યુનિવર્સિટીની અંતર્ગત જેટલી પણ કોલેજીસ છે એમાં છેલ્લા 8 વર્ષથી પદવીદાન સમારંભ યોજાયો નહોતો, એના અનુસંધાને ટોટલ 2184 વિદ્યાર્થીઓની ડિગ્રી આપણી પાસે જમા હતી। કોઈપણ કારણસર જ્યારે વિદ્યાર્થીને ડિગ્રીની અચાનક જ જરૂર પડે તો પદવીદાન સમારંભ વગર જરૂરી પ્રોવિઝનલ ડિગ્રી અમે જે ઇસ્યુ કરેલી છે તે લગભગ 1184 જેવી થવા જાય છે। હાલ જે પદવીદાન સમારંભ થાય છે એની અંદર અમારા અંદાજ પ્રમાણે 500ની સંખ્યા વિદ્યાર્થીઓ નોંધાશે, એ પ્રમાણે હાલની તારીખમાં 396 વિદ્યાર્થીઓ નોંધાઈ ગયેલા છે। તો આગામી 25મી તારીખે જે પદવીદાન સમારંભ થશે એની અંદર આ 500 વિદ્યાર્થીઓને ડિગ્રી અમે લોકો આપશું। સાથે સાથે જે લોકોને ગોલ્ડ મેડલ છે, જે લોકોને સિલ્વર મેડલ છે અથવા તો વિષયમાં ક્યાંય પારંગત થયેલા છે એવા વિદ્યાર્થીઓને પણ અમે ગોલ્ડ મેડલ અને સિલ્વર મેડલ આપવા જઈ રહ્યા છીએ, જેમાંના 55 ગોલ્ડ મેડલ અને 42 જેવા સિલ્વર મેડલ જે 25મી તારીખે અમે એનાયત કરશું। આ સિવાય એ દરમિયાન અન્ય યુનિવર્સિટી સાથે એની સુવિધાઓ અને સગવડને વાપરવા માટેના MOU પણ અમે આ પદવીદાન સમારંભમાં ડિક્લેર કરનાર છીએ। તેમજ ભારતમાંથી જે સારા જ્ઞાતાઓ છે એના ડિલીટ માટેનું પણ પ્રયોજન અમે આ વખતે વિચારી રહ્યા છીએ। થેન્ક યુ વેરી મચ। આ સમારંભની અંદર
આપણા રાજ્યપાલ શ્રી આચાર્ય માનનીય આચાર્ય શ્રી દેવવ્રતજી તેમજ માનનીય આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશભાઈ અને દિલ્હીથી આરોગ્યમંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા આપણી સાથે ઉપસ્થિત રહેશે અને વિદ્યાર્થીઓને તેમના હસ્તે આ ડિગ્રીઓ તેમજ અન્ય મેડલો અપાય એવી વ્યવસ્થા યુનિવર્સિટી કરશે. કોરોના કાળ દરમિયાન છેલ્લા 2 કે 3 વર્ષ યુનિવર્સિટીની અંદર આટલા બધા લોકોને ભેગા કરવા અને એની ગાઈડલાઈન સરકારની હતી કે જેમાં આપણે આ ફંક્શન ન કરી શક્યા. ઘણા વખત સુધી એઝ અ વાઇસ ચાન્સેલરની ડિગ્રી પણ પદવી પણ ઘણા વખત સુધી ખાલી રહી. જ્યારે એ બધી અનુકૂળતા અને સંજોગો ઊભા થયા છે તો આ વખતે આપણે એ પદવીદાન સમારંભ 28 વર્ષ પછી કરીએ છીએ.